દિવાળીના તહેવારો બાદ રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો થતાં સરકારી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ભાવનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા પણ શહેરમાં માસ્ક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના કાળાનાળા સહિતના સ્થળોએ માસ્ક ડ્રાઈવ યોજી સ્કૂટર, રિક્ષા, કાર, બસ સહિતના વાહનોમાં ફરતા મુસાફરો અને લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 1,000 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો. આ કામગીરી અંગે રાજુભાઈ મંડલીએ માહિતી આપી હતી. માનનીય શ્રી કમિશનર સાહેબની ખાલી સૂચના મુજબ બીજા તબક્કામાં આપણે કોરોનાનું સંક્રમણ અન્ય મહાનગરોમાં વધી રહ્યું છે, એના પગલે ભાવનગરમાં પણ સંક્રમણ ન વધે એની અગમચેતી રૂપે કાલે માનનીય કમિશનર સાહેબે મિટિંગ બોલાવી અને માસ્ક ડ્રાઈવ માટેનું એક આયોજન કરેલું. એના અનુભવે આજથી ભાવનગર શહેરમાં તથા જાહેર રોડ ઉપર હવે માસ્ક ડ્રાઈવ ચાલુ કરેલ છે અને એનાથી લોકોમાં અવેરનેસ આવે અને આપણે ભાવનગર શહેર જે થોડું કંટ્રોલિંગમાં છે અત્યારે આપણે કોરોનામાં જળવાઈ રહે અને આપણે સંક્રમણ ન વધે એ હેતુથી અત્યારે આપણે માસ્ક ડ્રાઈવ ચાલુ કરેલ. ભાવનગર શહેર ઉપરાંત જિલ્લામાં પણ તંત્ર દ્વારા માસ્ક ડ્રાઈવ યોજવામાં આવી હતી. શહેરમાં કોરોના રેપિડ ટેસ્ટ માટે પણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.